એના પછીનો પ્રશ્ન લઈએ, ડોરોનીના મુખ્ય તત્વો જણાવી, નિરીક્ષણનો અર્થ અને તેના કાર્યો જણાવો, અથવા નિરીક્ષણનો અર્થ આપી નિરીક્ષકના કાર્યો જણાવો, ત્રણ ગુણનો પ્રશ્ન થાય. પ્રસ્તાવના, ડોરવણીના કાર્યમાં કર્મચારીઓને માત્ર સૂચનો કે હુકમ જ નથી આપવાના, પણ તે પ્રમાણે કામ થયું છે કે નહીં એ ધ્યાનમાં લેવા માટે નિરીક્ષણનું એટલે કે દેખરેખનું કાર્ય પણ મહત્વનું છે. યોગ્ય ડોરવણી આપવાથી જ કર્મચારીઓને પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. નેતાગીરીના જરૂરી ગુણો ધરાવતી વ્યક્તિ જ સારું નેતૃત્વ પૂરું પાડીને ડોરવણી આપી શકે છે. એ પણ હકીકત છે કે માહિતી લેવડ દેવડ એટલે કે માહિતી સંચાર વગર ડોરવણી આપવી શક્ય નથી. ટૂંકમાં ડોરવણીમાં વિવિધ ઘટકોનો સમાવેશ થતો હોવાથી ડોરવણી એક વિસ્તૃત ખ્યાલ છે. ડોરવણીના તત્વો જોઈએ, નિરીક્ષણ એટલે કે સુપરવિઝન, અભિપ્રેરણ એટલે કે મોટિવેશન, નેતૃત્વ એટલે કે લીડરશીપ, માહિતી સંચાર એટલે કમ્યુનિકેશન. સરળ શબ્દોમાં કહીએ તો કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. આરસી ડેવિસના મતે નિરીક્ષણ એવું કાર્ય છે કે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે તેની ખાતરી મળે છે. નિરીક્ષણનું કાર્ય મોટે ભાગે સંસ્થાના આંતરિક કાર્યભાર સાથે સંકળાયેલું છે, બરાબર છે. નિરીક્ષણનું કાર્ય સંચાલનની તળ સપાટીએ જ વધારે જોવા મળે છે. કામદારો અને ફોરમેનોના કાર્યનું નિરીક્ષણ કરવાનું કાર્ય નિરીક્ષક કરે છે. નિરીક્ષક એ કામદારો અને ફોરમેનના કાર્ય અંગે જવાબદાર હોય છે. જો કાર્ય સફળ થશે તો પણ નિરીક્ષક જવાબદાર ગણાશે, અને કાર્યમાં કોઈ ખામી હશે તો પણ નિરીક્ષક જવાબદાર ગણાશે. એટલે સંચાલનની ઉચ્ચ સપાટી અને કામદારો વચ્ચે તે ચાવીરૂપ સ્થાન ધરાવે છે. નિરીક્ષકના કાર્યો નીચે પ્રમાણે છે. પહેલું લઈએ, કાર્યનું આયોજન કરવું અને કાર્યમાં આવતા અવરોધો દૂર કરવા. આયોજન કરવું એટલે કયું કાર્ય કોણ કરશે, ક્યારે કરશે, કેટલા સમયમાં અને કેવી રીતે કરશે તે નક્કી કરવું, અને કાર્યમાં આવતો અવરોધો એટલે કે કાર્ય દરમિયાન જે કંઈ મુશ્કેલીઓ કે અવરોધો ઊભા થાય તે દૂર કરવાનું કાર્ય નિરીક્ષક કરે છે. નંબર બે, કાર્ય સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને દોરવણી આપવી. નિરીક્ષકનું કાર્ય જ છે કે કાર્ય સમયસર પૂર્ણ થાય એ જોવું, અને એ દરમિયાન કર્મચારીઓને કાર્ય અંગે કોઈપણ દ્વિધા કે ખલેલ પેદા થાય તો તે દૂર કરવા માટે જરૂરી માર્ગદર્શન અને દોરવણી આપવા, જેને કારણે ખોટી દિશામાં થતું કાર્ય અટકે છે અને સાચી દિશામાં સરળતાથી અને ઝડપથી કાર્ય પૂર્ણ થાય છે. નંબર ત્રણ, કર્મચારીઓના કાર્યની સતત દેખરેખ રાખવી જેથી પણ સમય અને શ્રમનો બચાવ થઈ શકે છે. આગળ કહ્યું તે પ્રમાણે કાર્ય અંગે સુધારલક્ષી પગલાં લેવાનું કાર્ય પણ નિરીક્ષકો દ્વારા થાય છે. કર્મચારીને એની ભૂલ કે ખામી બતાવીને સાચી દિશામાં એને દોરવામાં આવે છે, જેથી સમય અને શ્રમની બચત થાય છે. નંબર ચાર, કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશો એટલે કે પગાર, બોનસ, ભથ્થા વગેરે એને સમગ્ર એકમની ઉત્પાદકતા કે નફાકારકતા, વિકાસ બરાબર છે, ઉત્પાદનમાં વધારો વગેરે ઉદ્દેશો સાથે સાંકળવાનું કાર્ય નિરીક્ષક કરે છે. નંબર પાંચ, કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે અભિપ્રેરણા એટલે કે સારું કાર્ય કરવા માટે જરૂરી પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડો એ કામ નિરીક્ષક દ્વારા કરવામાં આવે છે. એ માટે નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો છે તેનો આશ્રય લેવામાં આવે છે. નંબર છ, કર્મચારીઓમાં જૂથ ભાવના ટકાવી રાખે છે. કર્મચારીઓ સામૂહિક ભાવનાથી કામ કરે એ નિરીક્ષણમાં અપેક્ષિત છે. કોઈ પણ કાર્ય છે એ કર્મચારીઓના સહકારથી જ થઈ શકે છે, અને એ જોવાનું કાર્ય નિરીક્ષક દ્વારા થાય છે. ત્યાર પછી સાતમો મુદ્દો આવશે, માહિતી સંચાર ઝડપી બનાવવાનું કાર્ય કરે છે. આગળ કહ્યું તેમ યોગ્ય માહિતી લેવડ દેવડ વગર દોરવણીની સફળતા શક્ય નથી. તો દોરવણી કે નિરીક્ષણ છે એ નિરીક્ષણ દ્વારા માહિતી સંચારને ઝડપી બનાવવાનું કાર્ય કરવામાં આવે છે. ઉચ્ચ સપાટીએથી તલ સપાટી અને તલ સપાટીએથી ઉચ્ચ સપાટીએ માહિતી સંચાર ઝડપી બનાવવાનું કાર્ય નિરીક્ષકો દ્વારા કરવામાં આવે છે, જેને કારણે એકમ જરૂરી નિર્ણયો લઈ શકે છે. નંબર આઠ, એકમ આવતી નવી ટેકનોલોજીનો ઉપયોગ વિષયક માર્ગદર્શન આપે છે. આજે ધંધાકીય એકમમાં ફેરફારો એટલા ઝડપથી થતા હોય છે કે નવી ઉત્પાદન પદ્ધતિ અને નવી ટેકનોલોજી ધંધામાં સતત આવ્યા જ કરે છે. કર્મચારીઓ દ્વારા કેટલીક વખત તેનો વિરોધ પણ કરવામાં આવે છે, પણ નિરીક્ષક કર્મચારીઓને તેમનું મહત્વ ટેકનોલોજીની સામે પણ ટકી રહેશે એમ સમજાવે છે, અને ટેકનોલોજીનો સ્વીકાર કરવા માટે તેમને તૈયાર કરે છે. નંબર નવ, કર્મચારીઓમાં શિસ્તની ભાવના ટકાવી રાખે છે. સ્વાભાવિક છે કે નિરીક્ષક છે એ એકમના નીતિ નિયમો અને ઉદ્દેશો સરળ કર્મચારીઓને સમજાવે છે, જેથી કર્મચારીઓ પોતાને સોંપેલી જગ્યાએ અને પોતાને સોંપેલું કાર્ય યોગ્ય રીતે અને ઝડપથી કરી શકે છે. નંબર દસ, નિરીક્ષકે અંકુશ રાખતો નથી પરંતુ કેળવણી પૂરી પાડે છે. સાચી વાત છે, નિરીક્ષકનું કાર્ય શિક્ષકના કાર્ય જેવું છે. એ કામદારોને યોગ્ય માર્ગદર્શન આપે છે, તેમનો વિકાસ કરે છે, જેથી
કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે, પરિણામે એકમમાં શિષ્ટતાપૂર્ણ અને આદર્શ વાતાવરણ ઊભું થાય છે. 11મો નંબર, નિરીક્ષક એ કર્મચારીઓનો મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક છે, ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. નિરીક્ષક હંમેશા તેના નિરીક્ષણ કાર્યમાં માનવીય વર્તન દાખવે છે, કર્મચારીઓને ભૂલો સુધારે છે, તેમને મદદરૂપ બનવાનું કાર્ય કરે છે. નિરીક્ષકે કામદારોના કાર્યમાં સતત મદદરૂપ બનીને તેમના કાર્યના અવરોધો દૂર કરવાના છે અને તેમને જુસ્સો પૂરો પાડવાનો છે. કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન આપીને મુશ્કેલીના સમયે મિત્ર સમાન બનીને મદદરૂપ બનવાનું છે, જેથી કર્મચારી, મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક બનવાનું કાર્ય નિરીક્ષક કરે છે.